नमस्कार, हूँ સોલંકી દમયંતી. સમગ્ર શિક્ષા અભિયાન જૂનાગઢ જિલ્લો વંથલી તાલુકાના નરેડી ક્લસ્ટરમાં સ્પેશિયલ એજ્યુકેટર તરીકે ફરજ બજાવું છું. હાલ આપણા દેશમાં જે કોરોનાની મહામારી ચાલી રહી છે, તો અત્યારે જે બાળકોનું શિક્ષણ છે તે શિક્ષણ અત્યારે હોમ લર્નિંગ શિક્ષણ ગવર્મેન્ટે ચાલુ કર્યું છે કે બાળકને ઘરની બહાર નથી જવાનું, સ્કૂલે નથી જવાનું, પણ ઘરે રહી પોતે શિક્ષણ પ્રાપ્ત કરી શકે. તેના માટે તેનો આ અભ્યાસ આ એક સારો એવો અભિગમ છે કે હોમ લર્નિંગથી શિક્ષણ મેળવી શકે. તો તેમાં નોર્મલ બાળકો તો હોમ લર્નિંગથી શિક્ષણ મેળવે જ છે, પરંતુ અમારા જે સ્પેશિયલ બાળકો છે તેને પણ કંઈક ઉપયોગી થાય અને તે પણ ઘરે રહી અને કંઈક સારું એવું શીખી શકે અને એના જે બુદ્ધિશક્તિનો આંક છે એમાં તો જે બાળક શીખવાની ક્ષમતા છે તો એનામાં થોડો તફાવત રહી. દાખલા તરીકે વાલી છે તો વાલીને પણ સાથે રહીને હું કહું છું કે સાથે રહીને આવી બધી એની પાસે એક્ટિવિટી કરાવે, જેથી બાળકનું એની જે બધી છે કે દાખલા તરીકે બાળકમાં હાઇપર એક્ટિવિટી છે કે એવી બધી જે છે એ બધીમાં થોડા ઘણો ફરક પડશે. તો તેના માટે આજે મારો વિષય એવો છે કે આર્ટ એન્ડ ક્રાફ્ટ કરાવવું, જે આપણા ઘરમાં અમુક એવી ઘણી બધી એવી વસ્તુ છે કે જે વેસ્ટમાંથી વેસ્ટ છે, કે આર્ટ એન્ડ ક્રાફ્ટ છે. તો એવી બધી વસ્તુમાંથી આજે એક એવું ચિત્ર છે કે એની ઉપર ફૂલનું એક મેં ચિત્ર બનાવ્યું છે અને એ ચિત્રમાં આપણે જે પીસ આ ફૂલનું ચિત્ર છે, ફૂલના ચિત્રમાં આજે આપણે જે પિસ્તા લઈએ છીએ, તો પિસ્તા છે તો પિસ્તાના જે ખોતરા હોય એ ખોતરા આની ઉપર ફેવિકોલથી લગાડી અને બાળકને એક્ટિવિટીમાં પરોવવાનું. તો એ આપણે અત્યારે પહેલાં એક્ટિવિટી કરશું. તેમાં એક કોરું કાગળ છે એની ઉપર મેં એક કર્યું છે આ ફૂલનું ચિત્ર અને આ જે પિસ્તાના ઓલા છે એની ઉપર. ત્યાર પછી આપણે જે આ પિસ્તાના ખોતરા છે એને લઈ અને આ ફેવિકોલ છે આ બધી વસ્તુની જરૂર પડે છે તો એને લઈ અને આ બધી આપણે આ કરીએ છીએ. આ રીતના ફૂલનું ચિત્ર અને બધું કરી અને તમારે આ ફેવિકોલની મદદથી ચોટાડવાના છે. બાળકને કહેવાનું છે કે આમાં તારી ઈચ્છા પડે ત્યાં તારે લગાડી દેવાનું છે, એટલે એની સમજણ શક્તિ પ્રમાણે એ કરશે. આપણે એની ઉપર કાંઈ જોર જબરદસ્તી કરીને નથી કહેવાનું કે તારે આમ નહીં આમ જ, પણ એને જે રીતના ગમે ને એ રીતના આપણે લગાડતા શીખવવાનું છે. આમાંથી તમે ઘણી બધી પ્રવૃત્તિ કરાવી શકો કે પહેલાં આ તમે લગાવી પછી સાઈડમાં એવું પણ કરી શકો કે વંદો બનાવી શકો, કીડી બનાવી શકો, મકોડો બનાવી શકો, આવી બધી પ્રવૃત્તિ તમે બાળકની આરે રહીને કરાવી શકો છો. એવી જ રીતના હું તમને અહીંયા એક આ જે બાળક છે તો બાળક આવી રીતના બધું લગાડી અને આર્ટ એન્ડ ક્રાફ્ટનું કરશે તો બાળકને જે રીતના મજા આવે એ રીતના જ આપણે કરવાનું છે. તો હવે દાખલા તરીકે આ મેં અહીંયા એક કર્યું છે કે બાળકને જો એ ગમતું હશે તો આ કીડીની ને મકોડાની જે રીતના લાઈન જતી હોય એ રીતના આપણે બધું પ્રવૃત્તિ બાળકની આરે કરાવવાની છે. તો એમાં પછી આ રીતના તમારે બાળકને આર્ટ એન્ડ ક્રાફ્ટમાં આ રીતના બધી પ્રવૃત્તિ તમારે કરાવવાની છે. પછી એને કહેવાનું કે હવે તારે આ બધી જોતું તને ગમે છે તો બાળકને મજા આવશે, આવી બધી પ્રવૃત્તિમાં એને બહુ મજા આવશે. પછી આની આરે આરે તમે બીજી અમુક પ્રવૃત્તિ કરાવી શકો, દાખલા તરીકે કલરમાં તમે એની આ જે ભીંડાની ને એવી બધું ઘરમાં તમને ઉપલબ્ધ હોય એવી ભીંડાની છાપ છે, પછી કોઈ બીજી શાકભાજી આ એનું એ બધું તમે કરાવી શકો, એ બધું આર્ટ એન્ડ ક્રાફ્ટમાં જ આવે. આ રીતના તમે બાળકની હારે કરાવી શકો છો. ત્યારબાદ અત્યારે આપણે જે અમુક સિઝન છે સિઝન પ્રમાણે બધું આવતું હોય, તો નવરાત્રિ આવે તો નવરાત્રિમાં આવી રીતના આપણે જે કોળિયા આવે છે તો આ કોળિયા છે તો કોળિયામાં બાળકને આપણે કહેવાનું કે તને આમાં જેમ આવે ને એ રીતના એને આપણે આ કરાવવાનું છે. તો જો એમાં કોળિયાની અંદર આવી રીતના ચાંદલા ચોટાડવાના છે, ત્યારબાદ આ ઉપર આ રીતના છે તો આ રીતના બધું વર્ક કરાવવાનું છે. આ બધું બાળકની પાસે તમે કરાવશો એનાથી એને એક તો એની એકાગ્રતા શક્તિ અને એને મજા આવશે એમ કે કાંઈક નવીન છે. આ રીતના જો આ બધા અલગ અલગ પથ્થર છે તો આ બધા અલગ અલગ આ પથ્થરમાં જો આ રીતના એને જરી પછી આ સત્તારી એવું બધું કરાવ્યું છે. ત્યારબાદ આપણા બધાના ઘરમાં વેસ્ટ બોટલ છે તો એ વેસ્ટ બોટલનું તમે કરાવી શકો છો. આ વેસ્ટ બોટલ છે તો વેસ્ટ બોટલમાંથી આ રીતના તમે બાળકની પાસે કરાવી શકો છો અને આ બધી પ્રવૃત્તિ તમે આર્ટ એન્ડ ક્રાફ્ટની શકો છો. ત્યારબાદ આ પ્રવૃત્તિ છે
એનું તમે આ બોર્ડ રાઉન્ડ કે જે હોય એ કરાવી બાળકને. આપણે ગમે એક ચિત્ર કર્યું, આ દાખલા તરીકે મેં એક આ ચિત્ર દોર્યું છે કે આ ચિત્ર દોર્યું છે તો તારે હવે એની અંદર આ ગોળી હાથે તારે ચોંટાડવાની છે, તો બાળકને આ રીતના ચોંટાડશે તો એ ધ્યાન રાખશે. એને એમ કહેવાનું છે ખાલી એટલું કે આની બહાર ના જવું જોઈએ, એટલે બાળક આમ થોડુંક એનું ધ્યાન એકાગ્રતા થશે, પ્લસ એની જે આ પકડ શક્તિ છે એમાં ઘણો બધો ફેરફાર થશે. પછી એ રંગબેરંગી છે તો એને કલરની ઓળખ પણ એની હારે હારે થશે. તો આર્ટ એન્ડ ક્રાફ્ટની આ બધી પ્રવૃત્તિમાં બાળકનું બીજી બધી પ્રવૃત્તિ તમે કરાવો એના કરતાં એને આર્ટ એન્ડ ક્રાફ્ટની પ્રવૃત્તિમાં વધારે મજા આવે છે. આ બધી પ્રવૃત્તિમાં બાળક વધારે પડતો રસ લે છે. નમસ્કાર.